हाउ आर यू? फाइन, ओके स्टूडेंट्स, अपने अपना आजना विषय की शुरुआत अपने अपनी दुआ थी करीशू। तो अपने मन में बे मिनिट दुआ पहला बोलवानी छे, पछी ज आपणे आपणो विषय चालू करीशू। बराबर बाळको? बे मिनिट तमे बधा मन में दुआ बोली लो, पछी ज आपणे आपणो भणवानुं चालू करीशुं। केम के स्कूल में पण आपणे पहला दुआ करीए ने पछी ज आपणो लेक्चर चालू थाय, केम के दिवसनी शुरुआत तेनाथी ज थाय छे। बराबर छे? तो आपणे आपणुं बीजुं धोरण एटले के धोरण बे विषय गुजराती एनुं भणवानुं छे। तो बाळको, आजनी शुरुआत आपणे एक बहु सरस मजाना सुविचारथी करशुं। आपणो सुविचार आजनो छे सिंह अने वाघ। सिंह अने वाघ खूब ज शक्तिशाळी छे, पण शियाळ क्यारे सर्कसमां काम करतो नथी। तो आ सुविचार तमारे शांतिथी विचारवानुं छे। बधा शांतिथी विचारो तो के आमां शुं कहेवा मांगे छे, के सिंह अने वाघ खूब ज शक्तिशाळी छे, पण शियाळ क्यारे सर्कसमां काम नथी करतो। खबर छे केम नथी करतुं शियाळ सर्कसमां काम? के शियाळ छे ने એ બહુ જ બુદ્ધિશાળી હોય છે। તો બાળકો, તમને બધાને ખબર છે કે સિંહ જંગલનો રાજા છે, એમ વાઘ પણ ખૂબ જ શક્તિશાળી છે। સિંહ અને વાઘ થોડાક અલગ અલગ લાગે, પણ લાગે બે એક સરખા, થોડાક ડિફરન્સ છે બંને। સિંહ જંગલનો રાજા કહેવાય છે, અને વાઘે તમે જોયો હશે, આપણે કોઈ દિવસ હિંમત કરી શકીએ એની સામે જવાની? ન કરી શકીએ, કેમ કે સિંહ શક્તિશાળી છે અને વાઘ પણ બહુ જ શક્તિશાળી છે। તો તમે સિંહને છે ને જોયો હશે સર્કસમાં ક્યારેક, જ્યારે સર્કસ જોવા જતા હશો ને ત્યારે, કેમ કે એને ટ્રેન કરવામાં આવે, ટ્રેન કરીને જે લોકો એને સર્કસમાં લાવે અને એક પિંજરામાં પૂરેલો હોય એને બહાર કઢાય નહીં। બરાબર બાળકો? તો શિયાળ છે ને એ બહુ જ ચાલાક પ્રાણી છે, એટલે કે આપણે પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરવું જોઈએ। બરાબર? તો આ હતો આપણો આજનો સુવિચાર। હવે આપણે કાલે જે ભણી ગયા હતા એ કોઈને યાદ છે? કાલે શું ભણ્યા હતા? અત્યાર સુધી આપણે ભણ્યા છીએ પાઠ એક, શરણાઈ, ઢોલક અને રંગ। તો પાઠ એક શરણાઈ ઢોલક અને રંગમાંથી આપણે પહેલાં સૌથી પહેલાં એક બહુ સરસ મજાનું ગીત સાંભળ્યું, પછી વાર્તા સાંભળી, અને તેના પછી આપણે એક બહુ સરસ મજાની વાર્તા સાંભળીને છે એ વાર્તા ઉપરથી આપણે શબ્દો ઉપરથી વાક્યો બનાવતા શીખ્યા હતા કાલે આપણે વાક્યો બનાવવાના। મેં બહુ સરસ રીતે તમને બધાને સમજાવ્યું હતું, એક એક પિક્ચર ઝૂમ કરીને અને વ્યવસ્થિત રીતે। તો હું આશા કરું છું કે તમને બધાને એ વાક્યો સરસ રીતે સમજાઈ ગયા હશે અને લખતા પણ આવડી ગયા હશે। તો બધાએ હોમવર્ક બહુ જ સરસ કર્યું હતું કાલે, થોડીક ભૂલો હતી એ મિસે કીધી હતી કે સુધારવાની છે, જેના અક્ષર સારા નહોતા એને અક્ષર સુધારવાની જરૂર છે, અને જેને વાલીએ લખ્યું હતું એને પણ કીધું હતું કે બાળકે જાતે લખવું। બરાબર ને? તો બાળકો, આપણે અહીંયા એક પિક્ચર જોઈ લઈએ પહેલાં વાર્તાનું, પછી આપણે એના ઉપરથી આજે ખાલી જગ્યા અને ખરા ખોટા કરવાના છે। તો જો તમને આ વાર્તા આવડતી હશે તો ખાલી જગ્યા અને ખરા ખોટા એ બંને તમને સારી રીતે આવડશે, તમારે બહુ વિચારવું પડશે નહીં। તો અહીંયા એક આપણે પહેલું ચિત્ર જોઈએ કે એક રૂમનું ચિત્ર છે જ્યાં રસોડું છે। રસોડામાં વાસણ છે, કબાટ છે, ખાટલો છે,
જો અહીંયા તમને દેખાય છે બધાને ચિત્ર, જો એમાં ઉંદરો બધા આટા ફેરા કરે છે ને, પલંગ ઉપર, કબાટમાં, બધે ચડી ગયા છે ઉંદર. જો અહીંયા જમવામાં કોઈને શાંતિથી બેસવા પણ નથી દેતા, કોઈને શાંતિથી સૂવા પણ નથી દેતા, બરાબર. તો બાળકો, આ વાર્તા ઉપરથી આજે આપણે ખરા ખોટા કરીશું. અહીંયા એક વાંસળીવાળો છે, એ વાંસળી વગાડે છે, એની આજુબાજુ ઉંદર છે અને ઉંદરો નદીમાં જાય છે. અહીંયા એક ચિત્રમાં પૈસાનું ચિત્ર છે, બીજા ચિત્રમાં છોકરાઓ વાંસળીવાળાની પાછળ પાછળ છે અને છેલ્લા ચિત્રમાં વાંસળીવાળાને પૈસા આપે છે, બરાબર. તો બાળકો, આપણે આજે ખાલી જગ્યા શીખવાની છે. શું શીખવાનું છે? ખાલી જગ્યા પૂરો. તો વાર્તા વિશે તમને સમજાવીને એના ઉપરથી આપણે ખાલી જગ્યા કરવાની છે. આજે આપણે શીખીશું ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા ચાલુ કરીશું આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. તો હું વાંચું છું, બરાબર. પહેલી ખાલી જગ્યા છે, વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી. વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી. તો એમાં શું આવશે? વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી. તો એ ખાલી જગ્યામાં શું આવશે બાળકો? ઉંદર કે વાંસળી? ઉંદર. ઉંદર આવશે કે વાંસળી આવશે? વાંસળી આવે, કેમ કે વાંસળી વગાડી હતી પહેલાં એણે. શું વગાડ્યું હતું? વાંસળી. તો આપણે અહીંયા વાંસળી નીચે લાઈન કરીશું, બરાબર. હવે બીજી ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યામાં છે કે ગામ લોકોએ વાંસળીવાળાને ખાલી જગ્યા રૂપિયા આપ્યા. ગામ લોકોએ વાંસળીવાળાને ખાલી જગ્યા રૂપિયા આપ્યા. તો કેટલા રૂપિયા આપ્યા? ચિત્ર જોયું હતું ને બધાએ, તો તમને બધાને યાદ હશે કે શું આવે એમાં ચિત્રમાં? યાદ કરો. તો હજાર રૂપિયા આવે, સો રૂપિયા આવે કે શું આવે? તો વાંસળીવાળાને કામ લોકોએ ઉંદર કાઢી આપવાના 1000 રૂપિયા આપવાના હતા. તો આપણે અહીંયા 1000 રૂપિયાની નીચે લીટી કરીશું. તો ખાલી જગ્યામાં શું આવશે? 1000, બરાબર છે બાળકો. હવે ત્રીજી ખાલી જગ્યા, વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો. વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો. તો એમાં શું આવશે? ગામ વચ્ચે કે ખેતર વચ્ચે? ખાલી જગ્યામાં આવશે ગામ કે ખેતર? તો વિચારીને કહેજો બાળકો કે આમાં શું આવે ખાલી જગ્યામાં. ક્યાં વાંસળીવાળો ઊભો રહી ગયો હતો? ખેતરમાં કે ગામમાં? ગામમાં. ગામ વચ્ચે ઊભો રહી ગયો હતો ને વાંસળીવાળો. ગામ વચ્ચે ઊભો રહીને જ વાંસળી વગાડતો હતો. હવે આપણે કરીશું ચોથી ખાલી જગ્યા. તો પહેલી વખત
વાંસળી વગાડી ત્યારે પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા તો બાળકો પહેલી વખત વાંસળી વગાડી ત્યારે કોણ એની પાછળ ચાલ્યું હતું છોકરાઓ કે ઉંદરો યાદ કરો ઉંદરો કોણ ઉંદરો બીજી વખતે વાંસળી વગાડશે ત્યારે કોણ ચાલશે એ હમણાં તમને પછી કહીશ પહેલી વાર વાંસળી વગાડી ત્યારે તો ઉંદરો જ ચાલ્યા હતા ને હા બરાબર હવે પાંચમી ખાલી જગ્યામાં છે કે બીજી વખત વાંસળી વગાડી ત્યારે તેની પાછળ ચાલ્યા બીજી વખત વાંસળી વગાડી ત્યારે તેની પાછળ ચાલ્યા તો પહેલી વખત તો ઉંદરો ચાલ્યા હતા તો બીજી વખત કોણ ચાલ્યું એની પાછળ બીજી વખત કોણ ચાલ્યું વાંસળી વાળો કે છોકરાઓ કે ઉંદરો તો આપણે શું લખીશું અહીંયા બીજી વખત તો ભાઈ છોકરાઓ ચાલ્યા કે પહેલી વાર ઉંદરો ચાલ્યા તો બીજી વાર કોણ આવશે છોકરાઓ બરાબર ને બાળકો હવે આપણે જોઈશું છઠ્ઠી ખાલી જગ્યા તો વાંસળીવાળાની ટોપી ખાલી જગ્યા રંગની હતી વાંસળીવાળાની ટોપી ખાલી જગ્યા રંગની હતી તો ભાઈ વાંસળીવાળાની ટોપી કેવા રંગની હતી તમે બધાએ ચિત્ર જોયું હતું યાદ કરો યાદ આવી જશે બધાને કેવા કલરની હતી ટોપી પીળી હતી કે લાલ હતી લાલ કલરની ટોપી હતી કેવા કલરની હતી લાલ કલરની ટોપી હતી વાંસળીવાળાની ટોપી લાલ રંગની હતી હવે એના પછીની ખાલી જગ્યા કે વાંસળીવાળાએ ખાલી જગ્યા રંગનો ડગલો પહેર્યો હતો વાંસળીવાળાએ ખાલી જગ્યા રંગનો ડગલો પહેર્યો હતો તો કેવા કલરનો ડગલો પહેર્યો હતો વાંસળીવાળાએ યાદ છે બધાને લાલ કે પીળો લાલ કલરનો પહેર્યો હતો કે પીળા કલરનો પીળા કલરનો ડગલો પહેર્યો હતો કેવા કલરનો પીળો બરાબર છે હવે નવમી ખાલી જગ્યા ઉંદરો ખાલી જગ્યા કરે છે ઉંદરો ખાલી જગ્યા કરે છે તો ઉંદરો શું કરે ચું 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 કે ચી 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 ઉંદરો શું કરે ચું 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 કે ચી 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 તો બાળકો ઉંદરોનો અવાજ કેવો હતો ચું 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 આપણે ખાલી જગ્યામાં લખીશું ચું 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 બરાબર છે હવે એના પછીની ખાલી જગ્યા કે ખાલી જગ્યા જાડા અને પાતળા હતા ખાલી જગ્યા જાડા અને પાતળા હતા તો ભાઈ કોણ જાડા અને પાતળા હતા વાર્તા યાદ કરો એટલે આવી જશે યાદ ઉંદરો હતા કે બંદર હતા ઉંદરો હતા ને કે બધા ઉંદરો અલગ અલગ હતા કોઈ જાડા હતા કોઈ પાતળા હતા કોઈ કાળા હતા કોઈ ધોળા હતા તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું કે ઉંદરો જાડા અને પાતળા
હતા. હવે એના પછીની, એની પછીની ખાલી જગ્યામાં આવશે વાંસળીવાળાનો અવાજ. ખાલી જગ્યાને વાંસળીવાળાનો અવાજ ખાલી જગ્યાને ખૂબ ગમતો હતો. વાંસળીવાળાનો અવાજ ખાલી જગ્યાને ખૂબ ગમતો હતો. તો ભાઈ કોને ખૂબ ગમતો હતો વાંસળીવાળાનો અવાજ? કોણ વાંસળીનો અવાજ સાંભળીને બહાર આવી ગયું હતું? તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં કે ઉંદરો કે બિલાડી, કોને બહુ જ અવાજ ગમતો હતો અને વાંસળી વાગવાની ચાલુ થઈ તો બહાર આવી ગયું? તો કહેશે ભાઈ ઉંદરો. બિલાડી તો આમાં હતી જ નહીં વાર્તામાં. કોણ હતું? ઉંદરો. આપણે લખીશું ઉંદરો. તો ખાલી જગ્યામાં શું આવશે? વાંસળીનો અવાજ ખાલી જગ્યાને ખૂબ ગમતો હતો. તો કે વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. હવે એના પછીની નેક્સ્ટ છેલ્લી ખાલી જગ્યા, વાંસળીવાળાને, વાંસળીવાળાને ખાલી જગ્યા દાઢી હતી. વાંસળીવાળાને ખાલી જગ્યા દાઢી હતી. તો કે ભાઈ વાંસળીવાળાને લાંબી દાઢી હતી કે ટૂંકી દાઢી હતી? એ તો તમને બધાને ખબર જ છે, ચિત્ર જોશો એટલે તમને યાદ આવી જશે કે એની દાઢી કેવી હતી. આપણે અહીંયા શું કરીશું, એની એમાં શું લખીશું? લાંબી કે ટૂંકી? લાંબી હતી કે ટૂંકી હતી? લાંબા તો એના વાળ હતા ભાઈ, તો આપણે એમાં શું લખીશું? ટૂંકી દાઢી હતી, કેમ કે એના તો વાળ લાંબા હતા અને દાઢી જરા કમથી હતી. તો અહીંયા આપણી ખાલી જગ્યા પૂરી થાય છે. બરાબર બાળકો? હવે આપણે શીખવાનું છે નીચેના સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. શું કરવાનું છે? નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. તો આજે આપણે પહેલાં ખાલી જગ્યા શીખ્યા ને, હવે વાર્તા ઉપરથી આપણે ખરા ખોટા કરવાના છે. તો તમને વાર્તા આવડે ને તો જ તમને આ બધું આવડે. તો આપણે અહીંયા કરીશું પહેલું ખરું ખોટું. જોવો અહીંયા, પહેલું ખરું ખોટું વાંચીએ આપણે કે ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા. ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા. તો આ વાક્ય સાચું છે કે ખોટું? આ વાક્ય સાચું છે કે ખોટું? શું આવશે આમાં? આ વાક્યમાં આવશે સાચું, કેમ કે ઉંદરો બધાને બહુ હેરાન કરતા હતા. શું કરતા હતા ઉંદરો? બધાને હેરાન કરતા હતા. ક્યાં શાંતિથી કોઈને બેસવા જ દેતા હતા? આમ આમ જાય તો ઉંદર, તેમ જાય તો ઉંદર, કબાટમાં ઉંદર, જમવા બેસે તો ઉંદર, ચાલવા જાય તો ઉંદર, કેમ કે ઉંદરો કોઈને શાંતિથી બેસવા દેતા ન હતા. હવે આપણે બીજું ખરું ખોટું જોઈશું કે વાંસળીવાળાને ટૂંકા વાળ હતા. વાંસળીવાળાને હમણાં મેં પહેલાં ખાલી જગ્યામાં કીધું ને કે વાંસળીવાળાને ટૂંકી દાઢી હતી કે લાંબા વાળ હતા. તો તમને બધાને યાદ આવવું જોઈએ કે ભાઈ વાંસળીવાળાને ટૂંકા વાળ હતા. તો એ ખાલી જ એ ખરા ખોટામાં શું આવશે? આ વાક્ય સાચું છે કે ખોટું? કે વાંસળીવાળાને તો ટૂંકા વાળ ક્યાંથી હતા? એને તો લાંબા વાળ હતા, વાળ ટૂંકા હતા નહીં. તો આ વિધાન આપણું ખોટું આવશે.
વાસરીવાળાને ટૂંકા વાળ હતા, તો આ વિધાન ખોટું છે. કેમ કે વાસરીવાળાને ટૂંકા વાળ નહોતા, લાંબા વાળ હતા. કેવા હતા? લાંબા. હવે આપણે ત્રીજું વિધાન જોઈશું. ત્રીજું વાક્ય છે, ત્રીજું વાક્ય વાંચીશું કે વાંસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી. વાંસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી. વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી બાળકો? લાલ કલરની કે પીળા કલરની? યાદ કરો બધા અને ચિત્ર જોવો. ચિત્ર જોશો એટલે તમને એનો જવાબ મળી જશે. વાંસળીવાળાએ લાલ કલરની ટોપી પહેરી હતી, પીળા કલરની ટોપી એને પહેરી નહોતી. તો આ વિધાન શું થશે? ખોટું. કેમ કે એને કંઈ પીળી ટોપી તો પહેરી જ નહોતી ને, લાલ કલરની ટોપી પહેરી હતી. તો અહીંયા આપણે કરીશું ખોટું. બરાબર છે. હવે એના પછીનું વાક્ય કે ઉંદરો જાડા અને પાતળા હતા. ઉંદરો જાડા અને પાતળા હતા. તો એ તો બધાને આવડે. કેમ કે ઉંદરો તો બધા અલગ અલગ પ્રકારના હતા. કોઈ જાડું હતું, કોઈ પાતળું હતું, કોઈ થોડું હતું, કોઈ કાળું હતું. બરાબર ને? કોઈ નાનું હતું, કોઈ મોટું હતું. તો આ વિધાન સાચું આવશે. કે ઉંદરો જાડા અને પાતળા હતા. તો આપણે અહીંયા ખરું કરીશું. હવે આપણે કરીશું એના પછીનું વાક્ય શું છે ભાઈ? અરે વાહ, આ તો બધાને આવડે એવું છે. કબાટમાંથી ઉંદર નીકળતા હતા. કબાટમાંથી ઉંદર નીકળતા હતા. તો કબાટમાંથી ઉંદર નીકળતા હતા ને, જોયું તો ને આપણે વાર્તામાં. સૌથી પહેલું જ વાક્ય છે કે ઉંદરો ક્યાં ક્યાં હતા? તો કે ભાઈ કબાટમાં, ઘરમાં, બાગ બગીચામાં, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. આમ જાઓ તો ચું ચું ચું, તેમ જાઓ તો ચું ચું ચું. બધી જગ્યાએ ઉંદર હતા, ઘરમાં, રૂમમાં, કબાટમાં, બધી જગ્યાએ. તો આ વાક્યમાં આપણે શું લખીશું? આ વાક્ય સાચું છે કે ખોટું? તો ભાઈ આ વાક્ય આપણું સાચું છે. કેમ કે કબાટમાંથી પણ ઉંદર નીકળતા હતા ને, એટલા માટે આપણે એને સાચું કરીશું અહીંયા. તો સમજણ પડે છે ને બધાને? સારું, હવે આપણે એના પછીનું વાક્ય છે કે વાંસળીવાળાની આગળ ઉંદર દોડતા હતા. વાંસળીવાળાની આગળ ઉંદર દોડતા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? વિચારો તો બધા, આ વાક્ય સાચું છે કે ખોટું? શું આવશે આમાં? આ વાક્યમાં ઉંદરો ક્યાંથી આગળ હોય? વાંસળીવાળો આગળ હતો અને એની પાછળ પાછળ ઉંદરો હતા. બરાબર છે ને? વાંસળીવાળો પાછળ હતો કે આગળ હતો? વાંસળીવાળો ભાઈ આગળ હતો અને ઉંદરો એની પાછળ હતા. કેમ કે વાંસળીવાળો જ્યાં જાય ત્યાં જ ઉંદરો એની પાછળ પાછળ ચાલે. તો આ વાક્યમાં આપણે લખીશું ખોટું. કેમ કે વાક્ય ખોટું છે. બરાબર? કેમ કે વાંસળીવાળાની પાછળ ઉંદર હતા કે આગળ ઉંદર હતા નહીં. હવે આપણે જોઈશું એના પછીનું વાક્ય છે કે ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. બરાબર? આ વાક્ય સાચું આવશે કે ખોટું? આ વાક્યમાં આવશે. કેમ કે ગામ લોકો ઉંદરોથી દુઃખી તો રહેતા જ હતા ને. કેમ કે ઉંદરો શું કરતા હતા?
ઉંદરો બધાને ખૂબ હેરાન કરતા હતા, કોઈને શાંતિથી બેસવા દેતા નહોતા, કોઈને સુખેથી ખાવા દેતા નહોતા. જ્યાં જાય ત્યાં ઉંદર ઉંદર, ચાલે તો ઉંદર, સૂવે તો ઉંદર, જમવા બેસે તો ઉંદર. તો બધા ગામ લોકો બહુ જ દુઃખી રહેતા હતા, કેમકે ગામ લોકો ઉંદરોથી બહુ જ હેરાન થઈ ગયા હતા. એટલા માટે આ વાક્યમાં શું આવશે, સાચું કે ખોટું? આ વિધાન આપણું સાચું આવશે કે ખોટું? તો ભાઈ આ વિધાન આપણું સાચું આવશે, કેમ કે ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. હવે આપણું વાક્ય આવે છે બીજું, કે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. તો આ વિધાનમાં શું આવશે યાદ કરો, બધા ડૂબી જ ગયા હતા ને પાણીમાં. કેમ ડૂબી ગયા? કેમકે માછલીવાળો ક્યાં ગયો ઉંદરોને લઈને? નદી તરફ. જેવો એ નદી તરફ ગયો એટલે બધા ઉંદરો એની પાછળ પાછળ ચાલવા માંડ્યા, વાસરીવાળો આગળ, ઉંદરો બધા પાછળ. તો બધા ઉંદર, વાસરીવાળો તો નદી ઓળંગીને બહાર નીકળી ગયો અને બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. કે એમને તો ખબર જ નહોતી કે અમે આ પાણીમાં જશું તો ડૂબી જશું, એ તો બધા માછલીની તલ્લીનમાં પાછળ ને પાછળ ચાલવા માંડ્યા. તો આ વિધાન આપણું શું થશે, સાચું. તો અહીંયા કરીશું સાચું, બરાબર બાળકો? હવે આપણે આવે છે આના પછીનું વાક્ય, કે વાંસળીવાળો વધુ ઉંદરો વાળા ગામમાં રહેતો હતો. વાંસળીવાળો વધુ ઉંદરો વાળા ગામમાં જ રહેતો હતો. આ વાક્ય યાદ કરો બાળકો, કે આમાં શું આવે, વાંસળીવાળો બહારથી આવ્યો હતો કે એ જ ગામમાં રહેતો હતો? એ ગામમાં ક્યાંથી રહેતો હોય વાંસળીવાળો? કેમકે એ તો બહારથી આવ્યો હતો, ગામમાં રહેતો નહોતો. તો આપણે આમાં શું લખીશું, આ વિધાન સાચું છે કે ખોટું? તો કે ભાઈ ઉંદરો કંઈ એ ગામમાં રહેતો નહોતો, એ તો અચાનક જ એક દિવસ ગામમાં આવી ચડ્યો હતો. આ વિધાનમાં ખોટું આવશે, બરાબર છે ને? સાચું નથી આ વિધાન, કેમકે આપણું વાક્ય ખોટું છે, કેમકે ઉંદરોવાળા ગામમાં જ રહેતો નહોતો, બહારથી રહેતો હતો એ, બરાબર? હવે આપણે નેક્સ્ટ વાક્ય, એના પછીનું વાક્ય છે કે ગામ લોકોએ વાંસળીવાળાને 100 રૂપિયા આપ્યા. વાંસળીવાળાએ ગામ લોકોએ વાંસળીવાળાને 100 રૂપિયા આપ્યા. તો આ વિધાન સાચું છે કે ખોટું? ગામ લોકોએ 100 રૂપિયા આપવાનો વાયદો કર્યો તો એને નહીં ને, એને તો 1000 રૂપિયાની આપવાની વાત થઈ હતી. તો આ વિધાન આપણું શું આવશે, સાચું આવશે કે ખોટું? 100 રૂપિયા થોડા આપીને કોઈ ઉંદર કાઢી આપે, એને તો 1000 રૂપિયા આપવાના કીધા હતા. તો આ વાક્યમાં આપણે શું કરીશું ભાઈ, આ વાક્યમાં આપણે ખોટું કરીશું, કેમકે એને કંઈ 100 રૂપિયા આપ્યા નહોતા, એને તો 1000 રૂપિયા આપવાની વાત થઈ હતી. તો આ વિધાન આપણું ખોટું છે. ખોટું. હવે આપણે બીજું વાક્ય જોશું. ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કહેજો બાળકો મને કે આ વિધાન સાચું છે કે ખોટું, કેમકે ઉંદરો કોઈને ઊંઘવા દેતા તો ન જ હતા ને, શાંતિથી કોઈને જમવા નહોતા દેતા, ચાલવા નહોતા દેતા, ફરવા નહોતા દેતા, સૂવા નહોતા દેતા. બહુ જ હેરાન કરતા હતા, ઉંદરો સૂઈ જાય તો માથે ચડી જાય, એટલે કોઈને ઊંઘ પણ ના આવે. એટલે ઉંદરો કોઈને ઊંઘવા દેતા ના હતા. તો આ વિધાન આપણું સાચું છે. શું છે? સાચું. તો આપણે અહીંયા શું કરીશું, સાચું. હવે એના પછીનું વાક્ય, છેલ્લું વાક્ય છે આપણું આ, બધા જ ઉંદરો સરખા રંગના હતા.
આમાં શું કહે છે ભાઈ કે બધા જ ઉંદરો સરખા રંગના હતા. બધા ઉંદરો કંઈ સરખા રંગના હતા નહોતા. કેમ નહોતા? કેમ કે બધા ઉંદરો કોઈ જાડું હતું, કોઈ પાતળું હતું, કોઈ નાનું હતું, કોઈ મોટું હતું, કાંઈ બધા ઉંદરો સરખા રંગના નહોતા. એટલે આપણે એને આ વિધાનને ખોટું આપીશું. શું આપીશું? ખોટું. અહીંયા લખીશું ખોટું, બરાબર. ચોકડીની નિશાની કરવાની. તો સમજાઈ ગયા ને બધાને બાળકો કે બધા જ ઉંદરો સરખા રંગના ના હતા? તો અહીંયા આપણા ખરા ખોટા પૂરા થાય છે. હજુ એક રહી ગયું છે બાળકો, વાંસળીનો અવાજ. બાળકો વાંસળીનો અવાજ, વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. શું આવશે? વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. તો આ વિધાન આપણું સાચું છે કે ખોટું? આ વિધાન આપણું સાચું આવશે, કેમ કે વાંસળીનો અવાજ તો બધાને ગમતો હતો. કોને ન ગમે વાંસળીનો અવાજ? બધાને ગમે. અહીંયા આપણે કરીશું સાચું, બરાબર. વાંસળીનો અવાજ સાંભળીને જ ઉંદરો અને બાળકો બધા આવી ગયા હતા ને બહાર, એટલે વાંસળીનો અવાજ તો બધાને ગમે, કંઈ નહોતો ગમતો એવું નહોતું. તો બાળકો હવે આપણે અહીંયા આપણે ખાલી જગ્યાને ખરા ખોટા પૂરા થાય છે. કોઈને કંઈ ક્વેરી હોય તો લખી રાખજો અને પછીથી કહેજો કે મિસ મને નથી સમજાણું. આપણું આજનું હોમવર્ક રહેશે ખાલી જગ્યા એક વખત અને ખરા ખોટા એક વખત. ઓકે બાળકો, ફરીવાર મળીશું આજ ટાઈમે. બાય બાય.